અરે ઓ રાધાઓ આ હવાર હવાર માં ભક્તાણી થઈ ને હું ધતી વેડા આઈદરા છે બા હું ધતી નથી કરતી હું તુલસી માની પૂજા કરી અને ઘર માં સુખ શાંતિ આવે તેવી પ્રાર્થના કરું છું એ રાધાણી માં સામું જીબડો ચલાવે છે જીબડો કાઢી ને હાથ માં આપી દઈશ આ સવાર માં ઘર માં કેટલું બધું કામ પડ્યું છે અને તને સવાર માં પૂજા સુજે છે હું બધું જ કામકાજ પરવારી પછી પૂજા કરું છું એ ખબર છે પૂજા કરવાથી તારા કેવાથી મારા ઘરમાં સુખ શાંતિ નહીં આવી જાય બા ઘર આંગણે તુલસી ક્યારો છે હું તેની જ પૂજા કરી રહી છું એ ઘરના આંગણે તુલસી ક્યારા વાણી આ ઘરના આંગણામાં રમતું એવું બાળક તો આપી શકતી નથી ઓય પરણીને આટલા વર્ષ થયા તો એ છોકરું તો નથી દેહેગી વાંઝણી બા અરે બા તમે આ શું બોલી રહ્યા છો એનું તમને ભાન છે અરે સંતાન હોવું ન હોવું એ આપણા હાથની વાત નથી અને એમાં બિચારી રાધાનો શું વાંક બા મેં ઘણી વાર જોયું છે કે તમે બંનેને વાંઝણી કહી કહીને જ બોલાવો છો એ મૂંગો રે એ વહુકેલા શરમાતોય નથી આ હવાર હવારમાં પૂજા કરવા બેઠી છે અરે આ કામકાજ કોણ કરશે ઘરના બા તમે સમજો હું તમને હાથ જોડીને વાત કરું છું બા અરે પોતાનાને છોડીને પારકાને પોતાના બનાવવા માટે અહીંયા આવી છે રોજ સવારે વહેલી ઉઠે છે ઘરના ઢસરડા કરે છે અને ઉઠીને પૂજા કરીને ઘરનું ભલું ઈચ્છે છે તોય તમને ખૂચે છે અરે આ ઘરની વહુ છે માં તમે એને વાંઝણી કેને બોલાવો છો માં વાંઝણી એ એકવાર નહીં સો વાર વાંઝણી વાંઝણી ને વાંઝણી અરે તુંય વાંઝ્યો તમે એમ કેમ ભૂલો છો કે બાળક થવું ના થવું એ તો ઉપરવાળાના હાથમાં છે તું પણ એક સ્ત્રી છે કાલે ઉઠીને તમારે લગ્ન થશે તમારે પારકે ઘરે જવાનું થશે ભગવાન ના કરે છે તમારે મારી દીકરીને શ્રાપ આપે છે મારી દીકરી તને કણાની જેમ ખૂચે છે કણાની જેમ ના બા જોયું તું ઊભો છે છતાં એનો જીબડો કેવો ચાલે છે તું એક જન્મ નહીં સાતે જન્મ વાંઝણી રહી તમારે મને જે કેવું તે કેજો પણ વાંઝણી વાંઝણી કરે મને મેળો ના મારો અને કાન ખોલીને સાંભળી લે આ ઘરને તારી જરૂર નથી કુળદીપકની જરૂર છે કુળદીપકની તારી નહીં જો આ શક્ય ન હોય તો મારા મોહનને બીજે પહેરાવી દઈશ ના રાધા રાધા હું જાણું છું કે અત્યારે તારા મન પર શું વીતી રહી છે આ બા અને બેનના મેણા સાંભળીને પણ તું દુઃખ ના લગાડીશ જગત આખું વાંઝણી કે એનું દુઃખ નથી પણ આ તો ઘનશ થઈને હું જાણું છું રાધા પરંતુ પરિસ્થિતિએ મને જીવનના એવા રસ્તા ઉપર લાવીને ઊભો કરી દીધો છે ને ક્યાં જવું અરે કોને કહું કાંઈ જ સમજણ પડતી નથી મને ખબર છે કે તું બાને સહન કરે છે બેનને પણ સહન કરે છે કોઈ પણ સ્ત્રી હોય ને રાધા એ દુનિયાના બધા જ દુઃખો સહન કરી લેશે પણ ક્યારે વાજિયા મેળું સહન નહીં કરી શકે મને થાય છે કે આ દુનિયાના વાંઝણાપણાના મેણા સાંભળ્યા હતા હું મારો જીવ દઈ દઉં નહીં રાધા નહીં નહીં અમને રાધા હું છું ને મારી પર વિશ્વાસ રાખ રાધા હું છું ને આપણે આપણે કાલે જ ડોક્ટર પાસે જઈશું અને કાલે જ દવા કરાવીશું હું છું ને રાધા મારી પર વિશ્વાસ રાખ મોહન એક તારો જ વિશ્વાસ છે નહીં તો તારી રાધા ક્યાં ની બસ બસ રાધા બસ આઈ એમ સોરી મોહનભાઈ મેં તમારા બંનેના અલગ અલગ ટેસ્ટ કરાવ્યા
પછી હું આપને આ રિપોર્ટ પરથી કહી શકું છું કે તમને કોઈ પણ સંજોગોમાં સંતાન થઈ શકે તેમ નથી. શું વાત કરો છો ડોક્ટર સાહેબ? સાહેબ, મને એવું લાગે છે કે તમારી તપાસમાં કંઈ ભૂલ થઈ હોય. ફરી એકવાર ટેસ્ટ કરી જુઓ ને. ભાઈ, હું એક ડોક્ટર છું અને ડોક્ટર તરીકે પૂરી ખાતરી વગર આપને કહેતો નથી. મને 100% વિશ્વાસ છે અને ખાતરી પણ છે તમારા રિપોર્ટ પરથી એવું ચોક્કસ નક્કી થાય છે કે કોઈ પણ સંજોગોમાં તમને બાળક થઈ શકે તેમ નથી. ડોક્ટર સાહેબ, બહુ આશા લઈને આવ્યો છું તમારી પાસે. બહુ આશા લઈને આવ્યો છું. વાત સાચી તમારી, આના માટે કોઈ ઈલાજ નથી. આઈ એમ સોરી મોહનભાઈ. એ આવો આવો. આજે મને કેમ યાદ કર્યો? હા, આ જોવો ને, મારા દીકરાની વહુ આટલા આટલા વર્ષથી આવી છે, પણ હજી ઘરમાં ઘોડ્યું નત બંધાણું, એટલે જોવા હાટું તમને બોલાવ્યા છે કે કોઈ જોર ઝપટમાં નથી આવી ગઈ ને, ઈ જોવા હાટું તમને બોલાવ્યા છે. બસ આટલી જ વાત? હા, આ તો મારા ડાબા હાથનો ખેલ છે. એટલે તો તમારી વહુનું મોઢું જોઈશ ને કહી દઈશ. બોલાવો તમારી વહુને. એ જા, પેલી કફાળ જાને બોલાવી લાય. હા બા, હો હમણાં જ બોલાવ. એ રાધારાણી, એ રાધારાણી, આમાં એ જલ્દી પધારો. એ કોણ જાણે ક્યાંય ગુઠાળી આવી છે. બા, શું થયું? મને કેમ બોલાવી? એ તારી પૂજા કરવા. એ તને છોકરા નથી થતા ને, એટલે બા આ ભુવાજીને બોલાવ્યા છે, સમજી? ના બા, એમાં ભૂવો શું કરવાનો છે? મને કાંઈ નથી થયું. જો પાછી મને લાગે છે ના શરીરમાં કોઈ છાયાનો વાસ છે. હું કોઈ છાયા બાયામાં નથી. એ ઉભી રે વાંજણી, એ ઉભી રે ને ભમરાડી. આ શું છે બધું? આ શું માંડ્યું છે ઘરમાં? અને તમે કોણે બોલાવ્યા તમને અહીંયા? કોણે આમંત્રણ આપ્યું તમને અહીંયા ઘરમાં આવવાનું? એ મે બોલાવ્યા. એ તું મૂંગો માર, તને આમાં નો ખબર પડે. શું ખબર ના પડે મને? શું ખબર ના પડે મને? ખા ખબર ના પડે. હે, શું માંડ્યું છો તમે આ ઘરમાં? અરે તમારા બંનેનો ત્રાસ ઓછો હતો કે તમે આ ભુવાને પાછો ઘરમાં ઘાલ્યો? હે, અરે બસ કરો અને ભગવાનથી ડરો. હવે બહુ થયું આ ઘરમાં બધું. એ ઘરમાં ક્યાં હાલી? નીકળ બહાર.
કેમ કરતા પડી ગયા બેન? ઠોકર વાગી કે શું? ઠોકર તો ઘરના એ જ મારી. ઘરના એ ઠોકર મારી? હું કઈ સમજ્યો નહીં બેન. હા ભાઈ. અરે મોહનભાઈ, આ બધું શું છે? ભાઈ બધા નસીબ ના ખેલ છે. અમારું નસીબ વાકું છે કે અમારી ઘરે બાળક નથી. એક સંતાન ન હોવાના કારણે મારા ઘરના જ મારા પોતાના જ અમને વાંઝિયા મેળા મારીને અમને ઘરની બહાર તગડી મૂકી. અરે બાળક નથી તેથી તમને કાઢી મૂક્યા? તમે મારી એક વાત માનશો? બોલ ભાઈ. તમે ચોડેલ માતાજીના સ્થાને જાઓ અને તમે માનતા માનો, એ તમારો સાથ જરૂર સાંભળશે. હજી માના ઘરેથી કોઈ ખાલી હાથે પાછું નથી આવ્યું. ચોડેલ માતા બધાની મનોકામના પૂરી કરે છે. ચોડેલ માતાજી, લાગે છે કે તમે નથી જાણતા, હું ભણવામાં ખૂબ જ નબળો હતો. કોલેજ પાસ કરું તેવી કોઈ શક્યતા જ નહોતી. ચોડેલ માની માનતા માની મહેનત કરી હું ફર્સ્ટ ક્લાસ પાસ થયો. ગ્રેજ્યુએશન પછી સારી નોકરી નહોતી મળતી. ચોડેલ માની માનતા માની અને સરસ ગવર્મેન્ટ જોબ મળી અને છેલ્લે મારી સગાઈ નહોતી થતી. મારા મા બાપ ખૂબ જ હેરાન હતા અને ફરી માતાજી મારી વારે આવ્યા, મારી સગાઈ પણ થઈ ગઈ. આ ચોડેલ માતાજી કોણ છે? લાગે છે કે તમે નથી જાણતા, ચોડેલ મા તો દુખ્યોના દુખરનારી છે, પરચાળી છે મારી માં. તો સાંભળો કોણ છે ચોડેલ માતાજી. બોલો ભાઈ. આજથી આશરે 200-250 વર્ષ પહેલાની આ વાત છે. ઉત્તર ગુજરાતના પાટણ પંથકમાં એક કુણઘેર નામે ગામ. તે ગામમાં દિલના ચોખ્ખા એવા રાયચંદાસ નામે પટેલ રહેતા હતા. આ રાયચંદાસના લગ્ન લેવાયા. રાયચંદાસની જાન કુણઘેરથી બનાસકાંઠા જવા નીકળી. ત્યાંથી લગ્નની વિધિ પતાવ્યા બાદ જાન કુણઘેરના રસ્તે પરત ફરી. આ જાન રસ્તામાં જામપુર થઈને કુણઘેર જવા નીકળી. એ જાન રસ્તામાં એક આંબલીના ઝાડ પાસેથી પસાર થઈ. કહેવાય છે કે તે આંબલીના ઝાડ ઉપર કોઈ અદ્રશ્ય આત્માનો વાસ હતો અને જ્યારે એ જાન ચાલતા ચાલતા તે ઝાડ પાસે આવીને ઊભી રહી, આ જાન જ્યારે ત્યાં આંબલીના ઝાડ પાસે પહોંચી ત્યારે દિવસ આથમી ચૂક્યો હતો અને સાંજ પડી ગઈ હતી. જે આંબલીના ઝાડ પાસે જાન ઊભી હતી એ આંબલીના ઝાડ ઉપર એક અદ્રશ્ય આત્માનો વાસ હતો. જે આત્માની નજર રાયચંદાસની સુંદર પત્ની ઉપર પડતા તે આત્મા રાયચંદાસની પત્નીના ખોળિયામાં સમાઈ ગયો. આ જાન કુણઘેરમાં રાયચંદાસના ઘરે આવી પહોંચી. તે આત્મા પણ રાયચંદાસની પત્નીના ખોળિયામાં રાયચંદાસના ઘર સુધી આવી પહોંચ્યો. બસ શરીરમાં પ્રવેશી છું.
અરે પણ તું આ ખોડિયામાં શા માટે પ્રવેશી? અરે આનો શું દોષ છે? અને તું આને હેરાન ન કર, કહું છું ચાલી જા. નહીં જા, નહીં જા, હું આ ખોડી છોડી નહીં જાઉં, પણ હું આને હેરાન નહીં કરું. અરે લાગે છે કે તમે કોઈ પવિત્ર આત્મા છો, પણ હું તમારી આત્માને શાંતિ થાય તેવો કોઈ ઉપાય કરીશ. પણ તમે કોણ છો? તારે મને ઓળખવી છે તો સાંભળ. તારી જાન જે આમલીના જાન નીચે રોકાઈ હતી તે જાનમાં ઘણા વર્ષો પહેલા બનાસકાંઠામાં જૂના જામપર નામે ગામ આવેલું છે. ગામ છેવાડે કૂવા પાસે એક આંબલીનું ઝાડ હતું. તે આંબલીના ઝાડ ઉપર એક છોકરી આંબલીના કટેરા ખાવા માટે ચડી હતી. આ છોકરી આંબલીના કટેરા ખાતા ખાતા ઝાડ પાસે આવેલા કૂવામાં અચાનક પડી ગઈ. અને મૃત્યુ પામી. બસ ત્યારથી એ છોકરીનો આત્મા તે ઝાડ પર ભટક્યા કરતો હતો. મારો આત્મા ભટક્યા કરે છે. પણ તમે આજ શરીર શા માટે પસંદ કર્યું? તમારા આત્માને શાંતિ મળશે તેવું જ કરીશ. આ રાયચંદાસે કહ્યું તે પ્રમાણે કુણગેરમાં વખડીના ઝાડ નીચે 5 ઈંટોની દેરી બનાવી તે આત્માને સ્થાન આપ્યું. હે પવિત્ર આત્મા, આજથી આ તમારું સ્થાન જ કહેવાશે અને અમે ભક્તિ ભાવથી બનશે એટલી તમારી સેવા પૂજા કરીશું. હે પવિત્ર આત્મા, આ જ્યોતિ સ્વરૂપે આપ અહીં બિરાજો એવી અમારા બંનેની હૃદયપૂર્વક અરજ સાંભળો. દીકરા રાયચંદ, હું રાજી થઈ છું. મારા આત્માને શાંતિ મળી છે. આજથી મારો અહીંયા વાસ રહેશે. જે શ્રદ્ધાથી મારી ભક્તિ કરશે એની મનોકામના હું પૂર્ણ કરીશ. રાયચંદાસે જે આત્માને ત્યાં સ્થાન આપ્યું હતું તે આત્મા ત્યાં આગળ ભયાનક રૂપ ધારણ કરી લોકોને ડરાવતો હતો. રસ્તામાં આવતા વટેમાર્ગુઓ એકલ દોકલ આવતા પણ ત્યાં ગભરાતા હતા.
અને લોકો કહેતા હતા કે અહીં ચુડેલનો વાસ છે. રાયચંદાસના મિત્ર લવાર પણ ધૂપ દીવા કરતા અને તે પણ માની ભક્તિ કરતા. હે પવિત્ર આત્મા, હું પણ તમારો સેવક છું. આ ભક્તની સદાય સહાય કરતી રહેજે માં. હું પણ તમારી ભક્તિ કરીશ. જો મારી ભક્તિમાં કંઈ ભૂલ થઈ જાય તો મને માફ કરજે માં, મને માફ કરજે. વર્ષો વીતવા લાગ્યા અને કહેવાય છે કે રાયચંદાસ તે આત્મા સાથે રૂબરૂમાં વાતો કરતા અને આત્મા પણ રાયચંદાસની સાથે રૂબરૂ જ વાતો કરતો. એક વાર આ ગામમાં એક ભાઈની કઢાઈ ચોરાઈ ગઈ. હે ભગવાન, મારી કઢાઈ ચોરાઈ ગઈ છે. એના ઉપર જ મારો કામ ધંધો નપતો હતો. હવે હું શું કરીશ? શું પરાક્રમ કરીને આવ્યા? અરે આ કઢાઈ લઈને આવ્યો છું. લઈને આવ્યા કે ચોરીને? અરે વેચાતી લઈને આવ્યો છું. સુધરો સુધરો, ચોરી કરવા કરતા મહેનત કરો. કોઈની અડફાટે ચડી જશો ને તો જોવા જેવી થશે. અરે આ તો કોઈ પવિત્ર સ્થાન લાગે છે. મને થાય છે કે આપ કોઈ શક્તિ છો. મારી કઢાઈ ચોરાઈ ગઈ છે, મારો ધંધો બંધ થઈ ગયો છે, હું હેરાન પરેશાન થઈ ગયો છું. હું તમારી માનતા રાખું છું. જો મને મારી કઢાઈ પાછી મળી જશે તો હું સદાય તમારો ભક્ત બની રહીશ. અને કેમ આમ ધૂણે છે તું? તે કઢાઈ ચોરી છે ને, બોલ, નહીં તો તારું ધનોત મનોત કરી નાખીશ. તું કોણ કોણ છે તું? હા, અને તને કઈ રીતે ખબર પડી કે મેં કઢાઈ ચોરી છે અને આમ કેમ ધૂણે છે? હે, હું ચુડેલ માતા છું. હા બોલ, મારાથી કઈ જ જાણ નથી. તું ચોરેલી કઢાઈ પાછી આપીશ કે નહીં, કે પછી જોઈ લે. ચુડેલ માતા? હા ના માં ના, મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો માં. હું આ કઢાઈ હવે પાછી આપી દઉં છું માં. માં પાછી આપી દઈશ હું કઢાઈ, મને માફ કરી દો માં. હે પવિત્ર આત્મા, મારા પતિએ કરેલી ભૂલ બદલ હું તમારી માફી માંગુ છું. એમને માફ કરી દો. હે માં, મને માફ કરી દે, મારાથી ભૂલ થઈ ગઈ. હવે પછી હું કદી ચોરી નહીં કરું અને હું મહેનત કરીને કમાઈશ. આ કઢાઈ જેની છે તેને હું પાછી આપી દઈશ.
જોયું ભાઈ, આ તમારી કળાઈ મળી ગઈ, જોયા ને આ પવિત્ર આત્માના પરચા, અને આ પવિત્ર આત્મા આજથી જોડેલ માતાજી તરીકે ઓળખાશે. અને હે પરચાળી માં, તારા પરચા આ રીતે પૂરતી રહેજે, જગત આખું તને નમશે માં, તને નમશે. બોલો ચુડેલ માતની જય, ચુડેલ માતની જય. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ આત્માના પરચાની લોકોમાં પ્રશંસા થવા લાગી અને લોકો પૂજવા લાગ્યા. ચમત્કારની અનેક વાતો છે. હા, આ છે મારી ચુડેલમાની વાત. ચાલો ચાલો આપણે પણ ચુડેલ માતાને ત્યાં જઈ અને ખાલી ખોડો ભરાય તેવી હૃદયપૂર્વક અરજ કરીએ. પણ આજ નાના કહેતા આપણે બધાએ ઉપાય કરી લીધા. હવે છેલ્લો આશરો માનો લઈ લો. મારું મન કહે છે માં જરૂર આપણી ઈચ્છા પૂરી કરશે. ઠીક છે ઠીક છે, તારી ઈચ્છા છે જ તો વાંધો નહીં. બાય. ચાલ અમને પણ લઈ જા ચુડેલમાના મંદિરે. હા હા ચાલો, કેમ નહીં, મારી મા તો દુખ્યાના દુખનારી છે. ચાલો ચાલો.
કોઈ દુખ હરનારી છું. આજે એક દુખિયારી તારા દ્વારે શેર માટીની ભીખ માંગવા આવી છું. માં ભીખ માંગવા. દીકરી રાધા, હું તારા દુઃખ વિશે જાણું છું. તારા દુઃખના દિવસો પૂરા થયા. જા બેટા, તને મારા આશીર્વાદ છે. તારા ઘરે પારણું જરૂર બંધાશે. જય ચુડેલ મા. રોજ રોજ ના ઝઘડા શાના છે? આ તારી બાયડી જોને. આગો જા, દેવા દે તું, તને આમાં કઈ ન ખબર પડે. બા, આવ મારી દીકરી, હાલ હું જા, હવે તારું કઈ કામ નથી. જય ચુડેલ મા. બા, સમય વીતતા રાધાના ઘરે ચુડેલ માતાના આશીર્વાદથી કેલૈયા કુંવર જેવા પુત્રનો જન્મ થયો અને વાજ્યા મેણું દૂર થયું. આજે પણ ચુડેલ માતાના શ્રદ્ધાળુઓ મંદિરે દર્શન કરવા આવે છે અને દર પૂનમે તો રાત્રે ભજન મંડળીઓ દ્વારા મોડી રાત સુધી ભજન કીર્તન અને ગુણગાન ગવાય છે અને ભક્તો માતાજીના ગુણગાન ગાવામાં મશગુલ બની જાય છે અને આરતી પણ થાય છે. તો ચાલો આપણે પણ આરતીનો લાવો લઈએ.
પાટણ શહેરથી આશરે 10 કિલોમીટરના અંતરે કુણઘેર ગામમાં ચુડેલ માતાનું મંદિર આવેલું છે. શ્રદ્ધાળુ ભક્તો ગામે ગામથી માતાના દર ખૂબ જ ભીડ જામે છે અને તે ભીડમાં ભક્તો 4-5 કલાક સુધી ઊભા રહીને પણ દર્શનનો લાવો લે છે. માતાના ભક્તો શ્રીફળ અને ચુંદડી જેવો પ્રસાદ પણ માને ચડાવે છે. આ ચુડેલ માતા એક જ્યોતિ સ્વરૂપ છે. શ્રદ્ધાળુ ભક્તો પોતાના દુઃખ વિશે આ ચુડેલ માતાની જ્યોત સમક્ષ પોતાની અરજ કરે છે અને આ ચુડેલ માતા તે શ્રદ્ધાળુ ભક્તોની અરજ સ્વીકારી તેમના દુઃખ દૂર પણ કરે છે. તેથી શ્રદ્ધાળુઓમાં એવી શ્રદ્ધા અને લાગણી પેદા થઈ છે કે આ ચુડેલ માતા એ જજનું કામ કરે છે અને તેથી જ ભક્તોમાં હાઈકોર્ટ ઓફ ધી કુણઘેરના નામથી આ ચુડેલ માતા પ્રચલિત થયા છે. ચુડેલ માતાના મંદિરે કોઈ ભૂવા નથી. હા, દરેક માણસ પોતાની શ્રદ્ધાથી માને અરજ કરે છે અને ફળ પ્રાપ્ત કરે છે. ગાંડા વ્યાસ કહે છે કે ચુડેલ માતા ક્યાંથી આવ્યા, ક્યારે આવ્યા અને કોણે તેમને સ્થાન આપ્યું તેના વિશે જુદી જુદી લોકવાયકાઓ છે. ગામના ઘણા લોકો તથા યુવાનો અહીં ચુડેલ માતાના મંદિરે દર્શનાર્થે આવેલા ભક્તોની સેવા કરે છે. ધન્ય છે ચુડેલ માતાને અને આ શ્રદ્ધાળુઓને દર્શન કરવામાં કોઈ તકલીફ ના પડે તેવું આયોજન પણ ગામના યુવકો દ્વારા કરવામાં આવે છે. ધન્ય છે એ ચુડેલ માતાને, ધન્ય છે એ ગામ કુણઘેરને, ધન્ય છે એ ગામવાસીઓને. તો ચાલો આપણે પણ એકવાર આ કુણઘેર રૂડાધામે જઈ અને ચુડેલ માતાના દર્શન કરી અને ધન્ય બનીએ. જય ચુડેલ માતા. જે કોઈ ભક્ત શ્રદ્ધાથી મારી ભક્તિ કરશે તેમની મનોકામના હું પૂર્ણ કરીશ, આ મારું વચન છે. બોલો ચુડેલ માતની જય.